नमस्कार मित्रों, सुपरफास्ट समाचारों में आपनो स्वागत छे। हूं छु हरेश बारोट। सूरतना भाटेना खाते आवेली मिलियम टू टेक्सटाइल मार्केट में आग लगता अफरातफरीनो माहौल सर्जायो हतो। जो के फायर विभाग समयसर पहुंची जता आग पर काबू मेळवीने मोटी जानहानी थता टाळी हती। બોટાદના આરાધના સંકુલમાં કોવિડ 19 હોસ્પિટલ ખાતે બીજા ઓક્સિજન પ્લાન્ટનો સંતોના હસ્તે શુભારંભ કરતા ઉર્જામંત્રી। જેતપુર કાગવડ ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી। દામનગરથી ત્રણ જિલ્લાના ગ્રામ્યને જોડતા માર્ગોને પ્રારંભ કરાવતા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર। વડગામ તાલુકાના ગ્રામજનોને રસી લેવા પ્રોત્સાહિત કરતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ। વલસાડના સરોદી હાઈવે ઉપર રાજપુરી ધાબા પાસે ટેન્કર ચાલે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આજે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકા સંગઠનની રચના સાથે આવનાર 2022ની વિધાનસભા અને નગરપાલિકાની ચૂંટણી જીતવા અત્યારથી જ કામે લાગી જવા જિલ્લા પ્રમુખે હાકલ કરી હતી। ઈશનપુરમાં માર્ક્સના દંડ બાબતે 2 શખ્સોએ હોમગાર્ડની વર્દી ફાડી નાખી। ચીનની 5G ટેકનોલોજીને ટક્કર આપવા G2 દ્વારા સ્વદેશી 5G એન્ટીના વિકસાવશે। RSS ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘ સંચાલક ડોક્ટર અમૃત કડીવાળાનું અવસાન। સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીઓને રસીકરણની વ્યૂહરચના ઘડવા માટે તાકીદ। ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે સવારે દિલ્હી રવાના થશે। વાલીઓના હોબાળા બાદ સ્કૂલ તંત્ર દ્વારા વર્ગો ચાલુ રાખવામાં આવ્યા। બોગસ આદિવાસી સર્ટિફિકેટના મામલે તપાસનો અહેવાલ 2 સપ્તાહમાં આપવા હાઈકોર્ટનો હુકમ। જમાલપુરની 22 વર્ષીય યુવતીને નોકરી પર રાખી દુષ્કર્મ ગુજારતા ફરિયાદ। સવારમાં પૂજા કરીને ઘંટડી વગાડતી મહિલાને પતિ અને બાળકોએ માર માર્યો। દાખલ કરતા ડિસ્ચાર્જ દર્દીઓ તથા મૃતકોનો આંકડો વધુ કેવી રીતે? એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની માતા સાથે મારઝૂડ કરીને દાંત તોડી નાખ્યા। ઘરપ્રાતની કીટોનું ઓનલાઈન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતી વ્યક્તિને ઝડપી પડાઈ। રાજસ્થાન BJPમાં ગરબડ, પોસ્ટરમાંથી વસુંધરા રાજે ગાયબ। ચીનમાં ચામાચીડિયામાંથી નવા પ્રકારનો વાયરસ મળ્યો। વિદેશી મુદ્રા ભંડારના મામલે ભારતે બનાવ્યો નવો રેકોર્ડ। ફિનલેન્ડ સામેની ચાલુ મેચમાં ડેનમાર્કનો કેપ્ટન બેભાન। ફ્રેન્ચ ઓપન બાર્બરા કેજીકોવાએ જીત્યું ટાઇટલ। ગીતા રબારીને ઘરે બેઠા રસી આપતા થયો વિવાદ। સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV।